हेलो एवरीवन, जय श्री कृष्ण। आई एम आरजे व्लॉग में आप सबका स्वागत है। ये व्लॉग आते आते तो थर्सडे हो जाएगा, बट ये है ट्यूसडे नाइट का, मेरा ऑफिस का लास्ट डे। और बहुत ही ज़्यादा मज़ा आया था, उन लोगों की बहुत ही याद आ रही है यहाँ पर। और वेनसडे तो मैंने पूरा छुट्टी ले ली थी, लीव ले ली थी जूनागढ़ आते आते। और आज है थर्सडे। તો ફાઇનલી મારો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે, મંગળવાર પણ પૂરો થઈ ગયો છે અને હવે હું આવી ગયો છું છાયાપુરી સ્ટેશન। મારો ફ્રેન્ડ મને આવીને મૂકી ગયો અને છાયાપુરી સ્ટેશન આવી ગયું। વડોદરાની ઓફિસમાં ખરેખર બહુ જ મજા આવી, બહુ એટલે બહુ જ મજા આવી। ત્યાંનો સ્ટાફથી માંડીને મેનેજરથી માંડીને મારા કોલિગ્સથી માંડીને બહુ જ સારા છે અને બસ ગોડ બ્લેસ ધેમ કે બહુ સારું વર્ક કરે અને થેન્ક યુ સો મચ એ બધાને, થેન્ક યુ સો મચ વડોદરા। હવે હું જાઉં છું સ્ટેશનની અંદર અને ટ્રેનની રાહ જો, સવા 6:45 નો ટાઈમ છે। ટ્રેન છે એ વડોદરા સ્ટેશનથી નથી, મતલબ કે વડોદરા જંકશન સ્ટેશનથી નથી, છાયાપુરીથી છે, વડોદરાનું જે નાનું સ્ટેશન બીજું છે ત્યાંથી, કારણ કે હું સોમનાથ જબલપુરમાં જાઉં છું અને છાયાપુરીનું સ્ટેશન પણ બહુ જ મસ્ત ડેવલપ કર્યું છે। વડોદરા જંકશન હોય તો ફૂલ પેક હોય, અહીંયા તો ખાલી ગણીને ત્રણ જ બે જ પ્લેટફોર્મ છે। વડોદરા જંકશન હોય તો કેટલી ટ્રેન્સ આવ જા કરતી હોય, પણ સારું છે કે છાયાપુરીમાં એવું છે તો મતલબ અહીંયાથી ટ્રેન પસાર થશે તો કોઈ રશ નહીં, કાંઈ નહીં, આરામથી મસ્ત ચડી શકીશ। અને હજી તો કાંઈ ઇન્ડિકેટર કે કશું લાગ્યું નથી, વેઇટ કરું છું, હજી તો બહુ વાર છે, હજી તો કલાકની વાર છે, અહીંયા ટાઈમ પાસ થઈ જશે। કોચ લાગી ગયા છે અને મારું છે M1માં, તો થોડું ચાલીને જાઉં છું M1માં, હવે બસ પહોંચીશ, ત્યાં લાગી ગયા છે, અહીંયા લાગેલા છે, નથી દેખાતું। તો 3 ટાયરમાં જ મારું રિઝર્વેશન હતું, હું બતાવું છું એટલા માટે કે નીચે જોઈ શકાય છે ગામભરનો કચરો। લોકો એટલા એજ્યુકેટેડ થઈને પણ જે રેલવે આપણને ફેસિલિટી આપે છે ઓઢવાની પાથરવાની, એના જે બધા બ્રાઉન કલરના લિફાફા હોય એ નીચે ફેંકી દીધા છે સાવ, મતલબ એટલી પણ આપણામાં તસ્દી નથી કે ઊભા થઈને આપણે એને કચરાપેટીમાં ફેંકીએ, જ્યારે રેલવે આપણને એટલી ફેસિલિટી આપે છે ત્યારે। અહીંયા હું ઈશારામાં એવું કહું છું કે હવે સૂઈ જઈએ, સવારે ડાયરેક્ટ મળીએ। હું ઓલમોસ્ટ 3 કલાક 4 કલાક જેવું મસ્ત સૂઈ ગયો હતો, કારણ કે નાઇટ શિફ્ટ કરીને પણ થાક લાગે, તો સીધું ઓલમોસ્ટ સુરેન્દ્રનગર આવવાની તૈયારી હતી, ત્યાં મારી આંખ ખુલી, નીચેની સીટ ખાલી થઈ ગઈ હતી, સાઈડ બર્થ જેવો એમાં અપર બર્થ પર હતું તો ઉપરને ઉપર મજા ના આવે એટલે હું નીચે શિફ્ટ થઈ ગયો, કારણ કે સીટ ખાલી થઈ ગઈ હતી। ખરેખર થેન્ક યુ સો મચ વડોદરા, મારા રિલેટિવ્સ, મારા ફ્રેન્ડ્સ, મારા કોલિગ્સ બધાને એકવાર થેન્ક યુ। અહીંયા બેઠો બેઠો વિચારતો હતો કે હવે બસ અધવચ્ચે છું, આ સાઈડ વડોદરા છે, આ સાઈડ જૂનાગઢ છે, આઈ લવ વડોદરા, આઈ લવ જૂનાગઢ। થોડું ફ્રેશનેસ માટે મેં ચા પી લીધી અને હવે વાંકાનેર સ્ટેશનથી નીકળી ગયું છે। ઓલમોસ્ટ આ વિડીયો તમારા સુધી પહોંચતા પહોંચતા તો ગુરુવાર જ થઈ ગયો એવું કહી શકાય, અને પછી વાંકાનેર સ્ટેશનની બહાર નીકળતા જ લગભગ 40 કિલોમીટરના અંતરમાં રાજકોટ છે, તો રાજકોટની એન્ટ્રી થઈ ચૂકી છે એવું કહી શકાય, દૂર દૂરથી બિલ્ડિંગ્સ દેખાવા મળી છે, રંગીલું રાજકોટ કહેવાય, રાજકોટ પણ બહુ જ સરસ સિટી છે। તો આવી રીતે અલગ અલગ સિટીનો અનુભવ થાય અને અહીંયા રાજકોટ સિટી આવી ગયું છે, પછી ત્યાંથી મેં 4 સમોસા લઈ લીધા હતા, મને ભૂખ લાગી હતી થોડીક, તો થોડુંક ખાવાનું મેં ત્યાંથી રાજકોટથી લીધું, બસ ત્યાંથી તો 100 કિલોમીટર્સ જ જૂનાગઢ થાય છે।
સો ફાઇનલી હું પહોંચી ગયો છું રાજકોટ, અને હજી 100 કિલોમીટર અહીંથી છે જૂનાગઢ, એટલે હજી લગભગ અહીંયા 5-10 મિનિટ ઊભી રહેશે, પછી જૂનાગઢ માટે નીકળશે. ભૂખ લાગી છે, કશું ખાધું નથી. જોઉં છું કે ટ્રેનમાં સારું આવે તો ખાઓ, બાકી સ્ટેશન પર ઉતરું રાજકોટના. અહીંયા તો જાણે કોઈ બીજી ટ્રેન આવવાની લાગે છે, સામે બધા આખા પ્લેટફોર્મ જ ભરેલા છે ફૂલ. ઉતર્યો છું રાજકોટના સ્ટેશન ઉપર, જોઉં છું કંઈક મળે સારું તો કંઈક લઈ લઉં ખાવા માટે. એક પ્લેટ સમોસાની લઈ આવ્યો છું, ખાઈ રહ્યો છું. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સો ફાઇનલી રાજકોટની બહાર પર ટ્રેન નીકળી ગઈ છે. હવે સીધું આવશે ભક્તિનગર સ્ટેશન, પછી ગોંડલ, પછી એવા બધા સ્ટેશન આવીને આપણું જૂનાગઢ આવી જશે. ડબ્બાનો બધાનો ઓઢવાનો અને બધાનો ઢગલો અહીંયા પડ્યો છે. ટ્રેન અત્યારે વીરપુર પર ઊભી રહી ગઈ છે, બીકોઝ બાજુમાં આવેલી છે બાંદ્રા ટર્મિનસવાળી ટ્રેન, તો એ જશે. બસ એ આવી ગઈ છે, એટલે હવે આપણી ટ્રેન ફરીથી સ્ટાર્ટ થશે જૂનાગઢ જવા માટે. ફાઇનલી આવી ગયું છે જૂનાગઢ. મારા પપ્પા ક્યારના રાહ જોવે છે સ્ટેશન પર. ખરેખર આ સોમનાથ જબલપુર એક્સપ્રેસ બહુ જ, એટલે બહુ જ ટાઈમ લે છે. જેતલસરમાં પણ ઘણી વાર ઊભી રહી ગઈ, એના પહેલાં પણ બહુ બધી વાર ઊભી રહી ગઈ, પણ હવે હું પહોંચી ગયો છું. પપ્પા આવી ગયા છે બહાર એ મને લેવા માટે, તો હવે ઘરે જઈને મળું તમને. આવી ગયો છું હું ઘરે, અહીંયા છે મારી મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઊભી લાઈટ કરો. મજામાં? હું આવી ગયો છું જૂનાગઢ, અને આજે ગુરુવાર થઈ ગયો છે. આજનો આ બ્લોગ મેં આજે જ એડિટ કર્યો છે અને અત્યારે મૂકી રહ્યો છું. હોપસો કે તમને મારો આ બ્લોગ ગમ્યો હોય, મારી વડોદરાથી જૂનાગઢની જર્ની ગમી હોય. જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. નવા નવા બ્લોગ્સ માટે નવું નવું કંઈક કંઈક હું આપું, એના માટે મને પણ થોડું મોટિવેશન જોઈએ. આઈ નીડ યોર સપોર્ટ, પ્લીઝ થોડો સપોર્ટ કરો, હેલ્પ કરો, અને કાંઈ પણ સજેશન હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવો. થેન્ક યુ સો મચ એન્ડ જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વડોદરા.